જન્મ અને મરણના સર્ટિફિકેટમાં નામ સુધરાવવા જતાં રજિસ્ટ્રાર ઓફિસમાં ઓફિસરના મગજ ઉપર ગરમીનો પારો ચડી જતાં ઉદ્ધતાઈ ભર્યા જવાબો મળતા નાગરિકો અને વકીલોને હેરાનગતિ પહોંચી હતી. રજિસ્ટ્રાર કચેરીમાં બેઠેલા અધિકારી નાગરિકો માટે બેઠા છે. એમની પોતાની શાખા નથી, એમને પોતાની ઓફિસ નથી. એ એક કામદાર વ્યક્તિ છે અને નાગરિકો માટે બેઠેલા છે. રજિસ્ટ્રાર કચેરીમાં બેઠેલા ઓફિસર દિવ્યાંગ પી ઓઝા જન્મ અને મરણના સર્ટિફિકેટના સુધારામાં નાગરિકો અને વકીલો સાથે ગેરવર્તાવ કરે છે. આવા ઓફિસરો કોના ઇશારે કામ કરી રહ્યા છે તે નાગરિકો અને વકીલો સમજવા માગે છે. આવા ઓફિસરોને નાગરિકોના ટેક્સમાંથી પગાર મળતો હોય છે, છતાં ખુરશીના પાવરથી નાગરિકો સાથે કેમ ગેરવર્તાવ કરતા હોય છે? આવા ઓફિસરો સામે શું કોઈ કાયદો લાગુ નથી પડતો? આવા ઓફિસરો માટે એસીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને આમ નાગરિકોને આવી અસહ્ય ગરમીમાં લાઇનમાં ઊભા રહીને કલાકો સુધી રાહ જોઈને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે. શું આવા ઓફિસરોને આમ નાગરિકોના અને વકીલોના સમયની કંઈ જ કિંમત નથી? સાહેબ, બહુ મોટો પ્રશ્ન ઉદ્ભવે છે. આપ ઉપરના દ્રશ્યોની અંદર વકીલોને જવાબ ના મળતા હોય યા તો વકીલનું કામ પણ ન થતું હોય તો આમ નાગરિકનું શું? તે એક મોટો પ્રશ્ન છે. આજે આ જ પ્રશ્ન લઈને વકીલોએ અમદાવાદ ગીતા મંદિર રજિસ્ટ્રાર ઓફિસે હોબાળો કર્યો હતો અને વકીલોને એક થવાનું આહવાન કર્યું હતું. ધન્ય છે રજિસ્ટ્રાર સાહેબને કે તમો વકીલો સાથે અન્યાય કરશો તો તમારા કેસ કોણ લડશે? આજે વકીલોના કેસ લડવાવાળું કોઈ નથી, ત્યારે જાતે જ વકીલો કેસ લડતા હોય છે. એસી ઓફિસની અંદર આવા નઠોળ અધિકારીઓને સરકાર કેવા પગલાં લે છે એ જોવાનું રહ્યું. આમ નાગરિકો અને વકીલો પરેશાન થતા હોય ત્યારે સરકારે આવા ઓફિસરો ઉપર કડક પગલાં લેવા જોઈએ. આવું આમ નાગરિક અને વકીલો કહી રહ્યા છે. વકીલોની આવી હાલાકી ભોગવવી પડતી હોય તો આમ નાગરિકની હાલતનું શું થશે એ તો વિચારવાનું જ રહ્યું. ડૉક્ટર દિવ્યાંગ પી ઓઝા, આપ નાગરિકો માટે બેઠા છો, કેવળ પગાર લેવા માટે નહીં. સમય બદલાયો છે, આમ નાગરિકો જાગૃત થયા છે, તેના ઉપર ધ્યાન આપો. જો આપને ઓફિસમાં નાગરિકનું કામ કરવાની ઈચ્છા ન હોય તો સ્વેચ્છાએ રાજીનામું આપીને ઘેર આરામ કરો. નાગરિકમાં દિવ્યાંગ પી ઓઝા માટે રોષ ભભૂકી ઉઠે એ પહેલાં રજિસ્ટ્રાર કચેરીમાં કામ કરો અને નાગરિકોનું કામ ના થતું હોય તો આપ ઘરે આરામ કરો એવી વકીલોમાં અને નાગરિકોમાં ચર્ચા થઈ રહી છે. જે કદાપી કોઈ પણ સહેન ના કરી શકે, જે આજ રોજ આપણે જોઈએ છીએ કે અવારનવાર જે બનાવો બની રહ્યા છે, જે આજરોજનો પણ બનાવ બની રહ્યો છે કે અવારનવાર વકીલ મિત્રો ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, વકીલ મિત્રો ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ બધા બનતા બનાવો માટે આજે લોકોમાં જે રોષ ભરાયો છે, જે લોકો ઉપર હિંમત આવી ગઈ છે વકીલ મિત્રોની અગેન્સ્ટ કંઈ પણ વસ્તુ બોલવાની, અને ઘણા બધા એવા બનાવો બની રહ્યા છે કે જ્યાં આવા અધિકારીઓ વકીલ મિત્રો પર અત્યાચારો કરી તેમનું ઇન્સલ્ટ કરી રહ્યા છે, જેના માટે આજે અમે બધા જ બહારના વકીલ મિત્રો અહીંયા ઉપસ્થિત છીએ અને વકીલો માટે એક સ્ટેન્ડ લીધો છે કે હવે પછી જે કંઈ પણ બનાવ બનશે તે વકીલ મિત્રો ઉપર બનશે તો વકીલો માટે ફક્ત વકીલો જ ઉભા રહેશે, અને વકીલો ઉપર જો અત્યાચારના બનાવ બનશે તો અમે કાયદેસર તથા ગેરકાયદેસર જે પણ પગલાં લેવા છે તે બધા પગલાં લઈશું અને બધી જ જગ્યાએ અમે અમારી રજૂઆત કરીશું કે વકીલો સાથે ઉદ્ધતાઈ ભર્યું પડે તો કોઈ જ નહીં સહન કરી શકે. કારણ કે આ જે બનાવો બની રહ્યા છે કે લોકો માટે, સમગ્ર પ્રજા માટે અમે ફક્ત વકીલો જ ઉભા રહ્યા છીએ. જ્યાં પણ રિપ્રેઝેન્ટ કરવું હશે ત્યાં અમે વકીલો જ, અમારા વકીલોની જરૂર પડે છે. તે માટે આજરોજ જન્મ મરણ ખાતામાં અમે બધા જ વકીલો ઉપસ્થિત છીએ અને જે વકીલ મિત્ર સાથે અન્યાય થયો છે એને ન્યાય આપવા અમે ઈચ્છીએ છીએ. વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ. જન્મ મરણ ખાતું ગીતા મંદિર, જ્યાંના અધિકારી દિવ્યાંગ પી ઓઝાએ વકીલ મિત્ર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, જેના દેખાવામાં સર્વે વકીલ મિત્રો ઉપસ્થિત છે અને વકીલો માટે
લડત લડી રહ્યા છે, જે આપ જોઈ શકો છો. આજરોજ ઘણા બધા વકીલો આવી ગયા છે, જેમાં તેમનું એક જ ફક્ત કહેવું છે કે દિવ્યાંગ પીઓજા વકીલ મિત્ર સાથે માફી માંગે તથા એ ખાતરી આપે કે બીજા કોઈ બી અન્ય વકીલ મિત્ર સાથે આવું વર્તન નહીં કરવામાં આવે. વકીલ એક સમાજનું કાર્યકર્તા છે, સમાજ માટે, સમાજના લોકો માટે કાર્ય કરે છે, પણ જે વકીલો સાથે ઉદ્ધતાભર્યું વર્તન કરવામાં આવે છે તે કોઈ પણ વકીલ મિત્ર સહન નહીં કરે. ધીસ વિલ નોટ બી ટોલરેટ બાય એની એડવોકેટ, બીકોઝ વી આર ધી પીપલ. ઇફ યુ આર ટ્રાઇંગ ટુ વીકન ધી એડવોકેટ, then you are trying to weaken the whole the nation's people. કારણ કે વકીલ જ એવો વ્યક્તિ છે જે બધા માટે લડત લડે છે, પણ જેના માટે કોઈ લડત નથી લડતું, જેના માટે વકીલ મિત્રોને સાથ સહકાર આપો, તેમને સપોર્ટ આપો. અને આવી રીતે જે બીજા અન્ય વકીલ મિત્રો સાથે આવું જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે, તેના માટે એડવોકેટ પ્રોટેક્શન ગ્રુપમાં જોડાવો અને જેને જે પણ સમસ્યા હોય તે કહો. બીજા જેટલા પણ વકીલ મિત્રો છે એ એમનું યોગદાન આપશે અને તમારા માટે અને તમારા લોકો માટે જ કાર્ય કરશે. ધન્યવાદ. વકીલ એકતા. વકીલ એકતા.